नमस्ते विद्यार्थी मित्रों, हूँ संजय राणा। आपणे स्वर संधिना नियमों जोया छे। आजे आपणे वात करीशुं व्यंजन संधि। व्यंजन संधिनी व्याख्या जोईए कि ज्यारे व्यंजन साथे व्यंजन के व्यंजन साथे स्वर जोड़ाय त्यारे व्यंजन संधि बने छे। फरी जोईए, ज्यारे व्यंजन साथे व्यंजन के व्यंजन साथे स्वर जोड़ाय त्यारे व्यंजन संधि बने छे। व्यंजन संधिना नियमों तो घणा बधा छे, पण आपणे पाठ्यपुस्तक प्रमाणे व्यंजन संधिना नियमों जोईशुं, जे परीक्षामां पण पूछाय छे। अघोष व्यंजन नियम एक, अघोष व्यंजन पछी स्वर के घोष व्यंजन आवे तो अघोष व्यंजन ने स्थाने तेना वर्गनो तीजो व्यंजन मुकवामां आवे छे। अघोष व्यंजन एटले शुं? कया कया शब्दो छे? क ख च छ ट ठ त थ प फ, आ बधा अघોષ વ્યંજન છે, એ ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। નિયમ શું છે કે અઘોષ વ્યંજન પછી તો ક કયો શબ્દ થયો? અઘોષ વ્યંજન। સ્વર કે ઘોષ વ્યંજન આવે તો અહીં ક શું છે? અઘોષ વ્યંજન છે, અ સ્વર છે, તો આ ઘોષ વ્યંજનને સ્થાને તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવામાં આવે છે। તો કનો ત્રીજો વ્યંજન કયો? તો ક કયો સ્વર છે? વ્યંજન કંઠ્ય। તો ક ખ ઘ ચ, તો કનો કયો શબ્દ મૂકાશે ત્રીજો? કની સ્થાને કયો મૂકાશે? ઘ। તો અહીં દેખીએ તો દિગંબર, ક વત્તા અ, ક અ અને ક, તો કયો શબ્દ બન્યો? એનો કનો ત્રીજો વર્ગ લેવામાં આવે છે। ત્રીજો વર્ગ એટલે કયો? એ વર્ગનો ત્રીજો વ્યંજન ગ, તો દિગંબર। જગત ગુરુ, તો જગતની અંદર તો જગત ગુરુ, તો ગ તો અઘોષ વ્યંજન છે। અહીં જોઈ લઈએ, અઘોષ વ્યંજન છે અને ગ એ ઘોષ વ્યંજન છે, તો ગ ત અને ગ ભેગા થઈને શું થશે? તનો ત્રીજો શબ્દ મૂકાશે ડ, તો અહીં તની જગ્યાએ ડ મૂક્યો છે। જગત ગુરુ। એ રીતે અપદ, અપ વત્તા જ, તો અબજ, તો પ અઘોષ વ્યંજન છે નિયમ પ્રમાણે, જ ઘોષ વ્યંજન છે, તો પ નો ત્રીજો વર્ગ કયો થશે? બ, તો પ ની જગ્યાએ શું થઈ જશે? બ, અહીં બ મૂક્યો છે, પ વત્તા ગ, તો એનો ત્રીજો વ્યંજન થાય છે બ, અબજ। આ પ્રેક્ટિસ કરવાથી, બોલવાથી તમને આ વ્યંજન સંધિના નિયમો સરળતાથી સમજ પડશે। હવે બીજો નિયમ છે, અ ઈ રુ ર કે શ પછી ન આવે તો નનો શું થાય છે? અણો થાય છે, અણ, તો પ્ર નામ, તો પ્ર ની અંદરનો ર આવે છે, પ્ર અ અને ન, તો શું થાય? પ્રનામ। પરિણામ, તો ઈ પછી ન આવ્યો છે તો થયું પરિણામ। પ્રનિપાત, પ્ર વત્તા નિપાત, તો પ્રનિપાત।
સમજવાળી મિત્રો, વધારે બોલવાથી વધારે પ્રેક્ટિસ કરવાથી તમને આ નિયમો સરળ સમજ પડશે. મ પછી કોઈ પણ વ્યંજન આવે, સેના પછી? મ પછી કોઈ પણ વ્યંજન, ક થી જ્ઞ સુધીના, તો મનો અનુસ્વાર થાય છે. અનુસ્વાર એટલે બિંદી. તો સમ વત્તા વાત, તો મ પછી કોઈ પણ વ્યંજન આવે તો શું થઈ ગયું એનું? સમ વાત. સમ વત્તા તાન, તો અનુસ્વારનું શું થઈ ગયું? મનો અનુસ્વાર સંતાન. મન ઉચ્ચારણ થતો નહીં, સંતાન. સમ દેહ, સમ સંતોષ, સંરક્ષણ, સંરક્ષણ. હવે આપણે જોશું વિસર્ગ સંધિ. વિસર્ગ એટલે આપણે બારકશ્રીમાં બે ટપકા, એને વિસર્ગ કહેવામાં આવે છે. તો વિસર્ગ સંધિ કેવી રીતે બને છે? તો કે બે શબ્દો ભેગા થાય છે ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય, પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા પરિવર્તનો આવતા હોય છે. તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. વિસર્ગ સંધિના પણ આપણે ઘણા બધા નિયમો છે, પણ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે અહીં 6 નિયમ લીધા છે. તો પહેલો નિયમ, વિસર્ગ પહેલાં અસ્વર અને વિસર્ગ પછી અસ્વર, અથવા કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય છે. વિસર્ગ પહેલાં અસ્વર, વિસર્ગ અથવા કોઈ પણ ઘોષ વ્યંજન, આપણે ત્યાં જોયું ક ખ ગ કરીને, તો કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય છે. તો વિસર્ગ પહેલાં અહીં ઘની અંદર શું સમાયેલો છે? અ સ્વર, અને એની પછી વિસર્ગ આવે તો શું થયો? ઓ થાય છે એનો, તો અધો ગતિ. પછી મન, મનહ બર, તો વિસર્ગ પહેલાં નની અંદર કયો સ્વર સમાયેલો છે? અ, તો મનો બર. નિયમ બીજો, વિસર્ગ પહેલા અ અને આ સિવાયના, અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય, ઈ ઈ ઉ એ ઐ ઓ ઔ, કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો શું થઈ જાય છે? ર થઈ જાય છે. તો વિસર્ગ પહેલાં અ આ સિવાયનો કયો સ્વર છે? ઈ, તો શું થઈ ગયું? ઈની જગ્યાએ વિસર્ગનો શું થઈ જાય છે? ર થઈ જાય. ની ની નિરાહાર. ઈ વિસર્ગ અને એનું બરાબર ર, નિરાહાર. તો આ જ રીતે નિર્ધન, આ બે શબ્દો થઈ ગયા. ત્રીજો નિયમ, વિસર્ગ પહેલા ઈ કે ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શું થઈ જાય છે? શ. વિસર્ગ પહેલા ઈ અને ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ, વિસર્ગ પહેલા
શું આવે છે અહીં ડુની અંદર ઉ સમાયેલો છે અને પછી ક આવેલો છે તો શું થઈ જશે વિસર્ગનો સ ષટકોણનો સ દુષ્કર્મ એ રીતે નિષ્ફળ ચોથો નિયમ છે વિસર્ગ ધરાવતા વિસર્ગ ધરાવતા ની પ્રત્યય શબ્દને આગળ લાગતા અને પ્રત્યય કહેવાય પછી ર ધ્વનિ આવે તો એનો ની દીર્ઘ થાય ની દીર્ઘ થાય છે તો નિહિ વત્તા રોગી તો નિસર્ગ પછી નિહિ પછી કયો શબ્દ આવેલો છે ર તો શું થઈ જાય છે નનો દીર્ઘ થઈ જાય છે નીનો નિરોગી એ રીતે નિરસ પાંચમો નિયમ વિસર્ગ પછી ચ કે છ કે સ ધ્વનિ હોય તો વિસર્ગનો શું થઈ જાય છે ષ થાય છે તો વિસર્ગ પછી ચ આવ્યો છે તો વિસર્ગનો શું થઈ જશે ષ અડધો ષ તો એ અડધો ષ આપણે અહીં આમ લખાશે ચ પછી નિશ્ચિંત ષ અને આ ચ એમ ગુજરાતીમાં આ રીતે નિશ્ચિંત લખાશે પૂર્ણ ચ હવે આગળ નિયમ જોશું આગળ નિયમ કયો આવ્યો છે આપણે છઠ્ઠો વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય છે વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય છે તો વિસર્ગ પછી ત છે તો આ વિસર્ગનો શું થઈ જશે સ વિસર્ગનો શું થઈ ગયો અહીં સ અડધો સ ને એની પાછળનો ત નમસ્તે આનો શું થઈ જશે વિસર્ગનો પાછળ ત આવ્યો છે તો નિસ્તે વિદ્યાર્થી મિત્રો આ આપણા હતા વિસર્ગના નિયમો એમ તો અહીં લખ્યું જ છે કે સંધિ બોલવાથી નિયમો સરળતાથી સમજાશે અને વધારે એનો અનુભવનો પ્રેક્ટિસની જરૂર છે અને ઘણા બધા નિયમો છે સ્વર સંધિના વ્યંજન સંધિના અને વિસર્ગ સંધિના પણ આપણે ફાસ્ટ પુસ્તક પ્રમાણે સિલેબસ પ્રમાણે આટલા જ નિયમો લીધા છે નમસ્તે.